હવે સમાચારો વિગતવાર. અંકોસરના અમરાવતી નદીના મૂર્ત માછલા પ્રકરણમાં સી પમ્પિંગ સ્ટેશનને 15 દિવસની મિલત બાદ જીપીસીપીએલ કોઝે નોટિસ ફટકારી હતી. અંકોસરના અમરાવતી નદીમાં મૂર્ત માછલા પ્રકરણમાં સી પમ્પિંગ સ્ટેશનને 15 દિવસની મહેલત સાથે જીપીસીપીએ ક્લોઝર નોટિસ ફટકારી હતી. 14 જુલાઈના રોજ અમરાવતી નદીના અસંખ્ય માછલાઓ રાસાયણિક પાણીને લઈ મૃત્યુ પામ્યા હતા. જીપીસીપી તપાસમાં સી પમ્પિંગ સ્ટેશન પાણી કાંસ વડે અમરાવતી નદીમાં પહોંચ્યું હતું. ગત તારીખ 14 જુલાઈના રોજ અમરાવતી નદીના પાણીમાં લાલ કલરનું કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા. ઉછાલી ગામ નજીક બનેલી આ ઘટનામાં વિપુલ માત્રામાં જળચર પ્રાણીઓ મૃત્યુ થયા હતા. આ અંગે જીપીસીપીમાં પર્યાવરણ સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવતા જીપીસીપીએ તપાસ આરંભી હતી. દરમિયાન આ પ્રદૂષિત પાણી અંકલેશ્વર નોટિફાઈડ સંચાલિત સી પમ્પિંગ સ્ટેશનમાંથી બહાર આવ્યું હતું. પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી વરસાદી કાંસમાં તેમજ ગટર અને કોતર વડે અમરાવતી નદીમાં પહોંચ્યું હતું હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે જીપીસીપી દ્વારા વડી કચેરી ખાતે રિપોર્ટ કરાતા અંતે 15 દિવસની મહેલત બાદ આપતી ક્લોઝર નોટિસ સાથે દંડ જીપીસીએ ફટકાર્યો હતો. અંતરે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અમરાવતી નદીને અનેકવાર જળચર વૃષ્ટિનો નાશ થયો છે. જ્યારે ભૂતકાળમાં ધ્યાનમાં રાખી જીપીસીપી દ્વારા અમરાવતી નદી પ્રદૂષિત પાણી જતું અટકાવે એ જરૂરી થવા પામ્યું છે.